नमस्कार विद्यार्थी मित्रों, परिश्रम एजुकेशन में आपणुं स्वागत छे। धोरण 11 विषय अर्थशास्त्र, विषयांक प्रकरण पहलू अर्थशास्त्र विषय प्रवेश। अगाउना वीडियो लेक्शन अंदर आपणे आर्थिक प्रवृत्ति, बिन आर्थिक प्रवृत्ति, एकम लक्ष्य अर्थशास्त्र, समग्र लक्ष्य अर्थशास्त्र अने आंकड़ाकीय माहितीनुं महत्व तेनो अभ्यास कर्यो हतो। आजे आपणे जे अभ्यास करवानो छे के आंकड़ाकीय माहितीने आकृति के आलेख में रजू करती वक्त ध्यान में राखवानी बाबत। अर्थशास्त्र विषय एवो विषय है कि जेनी अंदर घनी बधी नियमों, सिद्धांतों के तारणों होय तेने आकृति के आलेख द्वारा रजू करवामां आवे छे। त्यारे ये आकृति के आलेख जारे आपणे रजू करी छे अथवा जे आंकड़ाकीय माहिती छे तेने रजूआत करी छे त्यारे घनी बधी बाबतो आपणे ध्यान में राखवी जोईए। अने जो आ बाबतो ध्यान में न राखवामां आवे तो माहितीनुं घणीवार अर्थघटन खोटू थई जाय छे। तो जोईए आपणे विद्यार्थी मित्रों कई कई बाबतो छे आपणे एने ध्यान में राखवी जोईए। पहली बाबत ए छे कि विश्वसनीय प्राप्ति स्थान। विश्वसनीय प्राप्ति स्थान एटले के जे माहिती छे ए आपणने एवी जग्याथी प्राप्त थयेली होवी जोईए के जेमां लोकोने विश्वास होय अथवा साची माहिती होय अने ए संस्थामां लोकोने विश्वास होय। तो पेलुं एवुं महत्वनुं बाबत छे के आंकड़ाकीय माहितीना प्राप्ति स्थान विश्वसनीय अने सर्वमान्य। सर्वमान्य एटले विश्वास होय लोकोने, लोकोने सर्वमान्य होय, ईसन्य होय के लोको ईच्छता होय तो ए आंकड़ाकीय माहिती छे एनो अर्थघटन सासु थाय छे। तो आवी माहिती आपने क्यांथी मळे, कई संस्थाओ पासेथी? तो एक छे राष्ट्रीय सर्वे, विश्व बैंक नो रिपोर्ट, केन्द्र सरकार नी आंकड़ाकीय संस्था वगैरे द्वारा छे ए बधी माहिती आपने मळे छे अने एमां आपने विश्वास होय छे। आपणे धोरण 10 के 12 नुं ज्यारे रिजल्ट आवे छे त्यारे ए ज रिजल्ट छे आपने गुजरात माध्यमिक उच्चतर माध्यमिक शिक्षण बोर्ड કે જે આ સંસ્થા છે અને એ રિઝલ્ટ આપે એ રિઝલ્ટ માન્ય રહે। આપણે ઘરે બનાવેલું રિઝલ્ટ માન્ય રહેતું નથી તો લોકોને શેમાં વિશ્વાસ છે કે એવી સંસ્થાઓ કે જે સાચી માહિતી રજૂ કરતી હોય અને એમાં લોકોને શું હોય, વિશ્વાસ હોય અને લોકોને સર્વમાન્ય હોય। તો અહીં પહેલી બાબત એ ધ્યાનમાં રાખવાની કે જે માહિતી આપણે પ્રાપ્ત થઈ છે એ માહિતી વિશ્વાસપાત્ર હોવી જોઈએ, વિશ્વસનીય હોવી જોઈએ, સાચી માહિતી હોવી જોઈએ। તો એના પ્રાપ્તિ સ્થાનો છે એ પણ એવા હોવા જોઈએ કે જેમાં લોકોને છે વિશ્વાસ હોય। તો પહેલી બાબત ખૂબ જ મહત્વની છે। બીજી બાબત એ કે સ્વતંત્ર સ્થળ અને પરતંત્ર સ્થળ ખૂબ મહત્વની છે કે જ્યારે આપણે આકૃતિ કે આલેખની અંદર માહિતી રજૂ કરીએ ત્યારે બે ધરી હોય। અહીં આપણે આલેખની અંદર જોઈએ કે વાય ધરી અને એક્સ ધરી, અને જ્યારે માહિતી રજૂ કરીએ ત્યારે બે બાબતો હોય કાર્યકારણ। આપણે વાત કરીએ કે એક બાબત બનાવવું હોય તો એક એની પાછળનું શું હોય, કારણ હોય। દાખલા કે વરસાદ અને ઉત્પાદન, તો વરસાદ છે એ બનાવશે અને કાર્ય ઉત્પાદન છે એ કાર્ય છે કે શેનાથી ઉત્પાદન થયું કે વરસાદથી। તો કોઈ પણ બે બાબત છે એની અંદર સ્વતંત્ર સ્થળ અને પરતંત્ર સ્થળ, સમજી લઈએ પેલી વસ્તુ કે સ્વતંત્ર સ્થળ આદિ ધરી ઉપર અમે ત્યાં સ્વતંત્ર સ્થળ છે એ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે, આદિ ધરી ઉપર દર્શાવવામાં આવે છે। આદિ ધરી એટલે કઈ ધરી, એક્સ ધરી। કઈ ધરી, આદિ એટલે એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવે। એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, દેશ છે, વર્ષ છે, વરસાદ, પ્રદેશ, જે બાબતો બદલાતી નથી તેવી બધી બાબતો છે એને સ્વતંત્ર સ્થળ કહેવામાં આવે છે। જે ફિક્સ વસ્તુ છે, દેશ છે તો એ બદલાવાના નથી, કોઈ નામ આપ્યા છે એ બદલાવાના નથી, વર્ષ છે એ બદલાવાના નથી, જેમાં ફેરફાર થવાનો નથી એવી બધી બાબતો છે એ શેની અંદર આવશે, એક્સ ધરી ઉપર આવશે। અહીં આપણે આલેખ આપ્યો છે કે વર્ષ છે અને ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ છે, તો આ વર્ષ છે કેવી બાબત છે, ફિક્સ બાબત છે, તો એ કઈ ધરી ઉપર દર્શાવી, આપણે એક્સ ધરી ઉપર દર્શાવી છે। પરતંત્ર સ્થળ જે ઊભી ધરી ઉપર, ઊભી ધરી એટલે વાય ધરી ઉપર દર્શાવવામાં આવે, જેમાં વસ્તી છે, આવક છે,
उत्पादन वगैरह जो बाबत है ये क्या दर्शावामां आवे छे परतंत्र स्थल पर। परतंत्र स्थल एटले शुं के जे माहिती छे एमां फेरफार थतो होय एवी बधी माहितीने आपणे शुं कहीए छीए स्वतंत्र स्थल पर एटले एकसधरी पर दर्शावामां आवे। अहीं आपणे जोईए साक्षरता से तो 1981 ની અંદર સાક્ષરતાનું પ્રમાણ, 1991 ની અંદર સાક્ષરતાનું પ્રમાણ, 2001 ની અંદર દરેકની અંદર ફેરફાર જોવા મળે છે। એટલે મતલબમાં એમાં વધારો ઘટાડો જોવા મળે છે। તો આવી જે બદલાતી રાશિ છે, બદલાતા સ્થળ છે, તેને આપણે હંમેશા ઊભી ધરી ઉપર દર્શાવીએ છીએ, જેને આપણે પરતંત્ર સ્થળ કહીએ છીએ। ખૂબ જ મહત્વની બાબત છે। વિકલ્પની અંદર, ખાલી જગ્યાની અંદર ઘણી વાર પૂછાય છે કે નિશેમાંથી કઈ બાબત છે સ્વતંત્ર સ્થળની છે, અથવા નિશેમાંથી કઈ બાબત છે એ સ્વતંત્ર સ્થળની છે। તે આલેખ અથવા આકૃતિની અંદર માહિતી રજૂ કરીએ ત્યારે આપણે બે બાબતો દર્શાવવાની હોય છે, જેની અંદર સ્વતંત્ર સ્થળ હોય અને પરતંત્ર સ્થળ હોય છે, અને બંને માહિતી છે એ સ્વતંત્ર સ્થળ હોય તો એક્સ ધરી ઉપર અને પરતંત્ર સ્થળ હોય તો વાય ધરી ઉપર દર્શાવવામાં આવે છે। એની પછીની જે બાબત છે સ્કેલ માપની પસંદગી કરવી। ઘણીવાર આપણે આલેખ કે આકૃતિની અંદર રજૂઆત કરીએ છીએ ત્યારે જે માહિતી અઘરી છે, અટપટી છે, લાંબી છે, એને આપણે સરળતાથી સમજવા માટે આપણે શેમાં દર્શાવી છીએ આકૃતિ અને આલેખની અંદર। જો એ આલેખ અતિશય મોટો થઈ ગયો હોય અથવા અતિશય નાનો હોય, ઘણીવાર માહિતી છે એ બહાર નીકળી ગઈ હોય તો માહિતી છે એનું અર્થઘટન કેવું થાય છે, ખોટું થાય છે। આવું ન બને એના માટે આપણે શું કરવું પડે છે, યોગ્ય સ્કેલ માપની આપણે નક્કી કરવું પડે છે કે જે આપણે માહિતી આપી છે એ માહિતીને આપણે યોગ્ય સ્કેલ માપની અંદર શું કરવું પડે, રજૂ કરવું પડે છે, તો જ આલેખ છે એ માપસર ન બને। અહીંયા આપણે જોઈએ કે 52.20, 61.29, 69.14, 79.81 આપણે એ માહિતી આપી છે, તો આપણે એ માહિતી છે આલેખની અંદર અહીંથી 1, 2, 3, 4 થી શરૂ કરી શકતા નથી। જો 1, 2, 3, 4, 5 થી શરૂ કરીએ તો આલેખ છે એ ઘણીવાર આલેખ પત્રની બહાર નીકળી જાય, અથવા આલેખ છે એની અધૂરી જ માહિતી આપણને પ્રાપ્ત થાય છે। તો આલેખ માપસર ન બને એના માટે આપણે શું કરવું પડે છે, યોગ્ય સ્કેલ માપ છે એ નક્કી કરવું પડે છે। અહીં આપણે માહિતી આપી છે કે વર્ષ આપ્યું છે, માહિતી આપી છે આપણે કેટલું માપ લીધું છે સ્કેલ માપ, કે 1 સેમી બરાબર 5%, અહીં 50 છે તો 55, કેટલાનું આપણે સ્કેલ માપ લીધું 5 નું, 55 થી 60 કેટલાનું સ્કેલ માપ, 5, 67 થી 65 કેટલાનું, 5 નું સ્કેલ માપ। એટલે આપણે માહિતી છે 0 થી શરૂ થાય, પણ આવી નિશાની કરવાથી આગળની માહિતી આપણે આગળ દર્શાવી શકીએ છીએ। એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે, ખૂબ મહત્વની બાબત છે। જે તમે સ્કેલ માપ લીધું છે એ સ્કેલ માપ તમારે શું કરવું પડે છે, જાળવવું પડે છે। જો તમે અહીંયા સ્કેલ માપ 5 નું લીધું 10 થી 55, પછી 55 થી ડાયરેક્ટ તમે 65 કરી શકતા નથી, 65 થી તરત તમે 70 કરી શકતા નથી, અથવા 65 થી સીધા 75 કરી શકતા નથી। તમે 10 નું સ્કેલ માપ લીધું તો 10 નું સ્કેલ માપ તમારે જાળવવાનું છે, 100 નું સ્કેલ માપ લીધું તો 100 નું સ્કેલ માપ છે એ તમારે જાળવવાનું છે, અને 5 નું સ્કેલ માપ લીધું હોય તો તમારે 5 સ્કેલ માપ છે એ શું કરવું છે, એ જાળવવું પડે છે। જો આપણે આ સ્કેલ માપ ન જાળવીએ તો પણ માહિતી છે તે અર્થઘટન કેવું થાય છે, ખોટું થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ 3 બાબતો છે એ ખૂબ જ મહત્વની છે। એક તો વિશ્વનીય પ્રાપ્તિય સ્થાન અહીંયા આપણે આપેલું છે કે ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્યાંથી લેવામાં આવ્યું, ગુજરાત આર્થિક સામાજિક સર્વે 2011-12 ની અંદર જે ગુજરાતની સંસ્થા છે આર્થિક સામાજિક જે સર્વે કર્યો છે એના દ્વારા આપણને છે એ માહિતી પ્રાપ્ત થાય છે, અને એની અંદર લોકોને વિશ્વાસ હોય છે એટલે વિશ્વનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ। સ્વતંત્ર સ્થળ અને પરતંત્ર સ્થળ, એક્સ ધરી ઉપર આવે એ સ્વતંત્ર સ્થળ અને વાય ધરી ઉપર આવે એ પરતંત્ર સ્થળ, આપને એની પણ માહિતી મળી હોય। દેશ, વર્ષ, વરસાદ છે એ સ્વતંત્ર સ્થળ, વસ્તી આવક ઉત્પાદન છે એ કેવી છે પરતંત્ર સ્થળ છે, અને સ્કેલ માપની યોગ્ય પસંદગી કરવી કે આલેખ અતિશય નાનો ન બને અથવા અતિશય મોટો ન બને એના માટે આપણે
योग्य स्केल में आपसे नक्की करवो जोईए। तो विद्यार्थी मित्रों आ खूब ज महत्वनो प्रश्न छे, आ ज प्रश्न छे धोरण 12 नी अंदर घणी वार पूछाय छे। तो हवे पछी ना आपणे जे વાત કરવાની છે કે આપણે ધોરણ 11 ની અંદર કુલ 5 આલેખનો આપણે અભ્યાસ કરવાનો છે। પહેલો છે સ્તંભાલેખ, સામયિક શ્રેણી આલેખ અને વૃતાંશ આલેખ। સ્તંભાલેખ છે એના ત્રણ પ્રકાર છે, સાદો સ્તંભાલેખ, પાસ પાસેનો સ્તંભાલેખ અને વિભાજિત સ્તંભ આલેખ, અને સામયિક અને વૃતાંશ આલેખ જે છે એવા કુલ આપણે 5 આલેખમાં આપણે અભ્યાસ ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાનો છે। જે 11 ની અંદર આપણે જે આલેખનો અભ્યાસ કરશું એ જ આલેખ છે ધોરણ 12 ની અંદર તમારે પૂછાય છે, અને ફરજિયાત ધોરણ 12 ની અંદર 1-5 માર્કનો આલેખ પૂછાય છે। તો આલેખની જે આપણે વધારે સમજૂતી છે એ જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે એને આલેખની સમજૂતી આપણે મેળવશું। જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો।